ಸರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜೈ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜೈ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜೈ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಪಾಂಚಮು ತರಂಗ ತೊತ್ತೇರ್ಮು. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಪೋತಾನಾ ಅನುಭವನಾ ಆಧಾರೆ ಭಗವಾನ್ನ ಚರಿತ್ರ ಚಿಂತವನ ಕರವಾಥಿ ಮೋಕ್ಷ ಥಾಯಿ ಎ ವಾತ್ನು ಜೋರ್ದಾರ ಪ್ರತಿಪಾದನ ಕರ್ಸೆ. ಆಪಣೆ ಶ್ರವಣ ಕರಿಯೇ. ಶ್ರೀಹರಿ ಸಾಂಜ ಸವೇರ ನಿತ್ಯ ನಾವತ ಉನ್ಮತ ಗಂಗ ಸಂತ ಹರಿ ಜನ ಸಂಗಲೀನ ಸಬ ಉರ್ಮೆ ಅತಿ ಉಮಂಗ. ಚಾಲು ಪ್ರಸಂಗ ಥೋಡೋ ಆಪಣೆ ವಿಚಾರೀ ಲೈಯೇ, ವಾಗೋಳಿ ಪಣ ಲೈಯೇ. ગઢપુરમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. 15 દિવસ એ ભલબાપુના દરબારમાં, 15 દિવસ જીવા ખાચરના દરબારમાં આમ બંને ઘરે મહારાજ રોકાઈ છે. જીવા ખાચરને ત્યાં મહારાજે વાત કરી. ભગવાન સંત ભક્ત આ સત્સંગની દિવ્યતાની જીવા ખાચરે પ્રશ્ન પૂછ્યો, મહારાજ આવી વાતો સમજનારા બોલનારા ઘણા બધા હોય છતાં દ્રોહ કરે છે, ભગવાન સંત અને ભક્તનો, એનું શું કારણ છે? મહારાજે કહ્યું એનું કારણ છે, બે પ્રકારના ભક્ત છે. ભલે સત્સંગમાં છે, ભલે મંદિરે આવે છે, ભલે સેવા કરે છે, પણ એ વ્યવહાર પ્રધાન છે. ખરેખરો સમય આવશે ને વ્યવહાર ઉપર ઘા વાગશે ને ત્યારે વ્યવહારને છોડી નહીં શકે. પછી કોને છોડી દેશે? ભગવાનને છોડી દેશે, ભગવાનનો દ્રોહ કરશે. અને બીજો છે ભગવાન પ્રધાન, એને ગમે એવી ઉપાધિ આવે, એના સ્વભાવ ઉપર પ્રહાર થાય, માન મળે, અપમાન થાય, ગમે તે થાય, પણ તેમ છતાં એ વ્યવહારને છોડશે, જગતને છોડશે, ભગવાનને નહીં છોડી શકે. શ્રીજી મહારાજે બે પ્રકારના ભક્તની વાત કરી. જીવા ખાચરે ફરી પ્રશ્ન પૂછ્યો, મહારાજ પણ તમે આ બે પ્રકારના ભગતની વાત કરો છો, પણ એ બે પ્રકારના ભગત છે, એક છોડી નથી શકતો ને એક છોડી શકે છે, એનું શું કારણ હશે? ફરીવાર મહારાજે ખૂબ વિસ્તારથી ઘણી બધી વાતો કરી. મહારાજ કહે છે, દરબાર અમે શાસ્ત્રની રીતે તમને સમજાવીએ. આમ તો તમે સુજ્ઞ જ છો, બધું સમજી જ ગયા હશો, પણ અમને જેમ સમજાય છે એમ તમને સમજાવીએ. શાસ્ત્રમાં પણ અર્જુન પણ કૃષ્ણના ભક્ત હતા, પિતામહ ભીષ્મ પણ કૃષ્ણના ભક્ત હતા, બંને કૃષ્ણને ભગવાન જાણતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં, આવું બંનેને નક્કી હતું. તેમ છતાં બંને વચ્ચે આકાશ અને પાતાળ જેટલો તફાવત રહ્યો. કારણ, ભક્ત હતા, એક જ ભગવાનને મળ્યા, જાણતા હતા, ભજતા હતા, તેમ છતાં પરિણામ શું આવ્યું? એક ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહીને લડે છે અને એક ભગવાન કૃષ્ણની સામે રહીને લડે છે. એટલું નહીં, જ્યાં જ્યાં સમય આવ્યો ત્યાં બધી જગ્યાએ પિતામહ ભીષ્મ ભગવાન કૃષ્ણથી છૂટા પડી ગયા. ભગવાને પ્રતિજ્ઞા કરી, હું શસ્ત્ર નહીં ઉપાડું. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, હું ભગવાન પાસે શસ્ત્ર ઉપડાવું
તો જ ભીષ્મ સાચો. ભગવાનની પ્રતિજ્ઞા તોડાવવા માટેની પ્રતિજ્ઞા કરી, ભગવાનના સામવડિયા થયા, એની રુચિને ન સમજી શક્યા. ભગવાનની રુચિને સમજી શકે, ભગવાનની મરજીમાં પોતાની મરજી મેળવી શકે, ભગવાનની પાસે પોતાનું ધાર્યું છોડી શકે, આ ભગવાન જેને પ્રધાન હોય એવા ભક્તના લક્ષણ છે. પોતાની રુચિ છોડી ન શકે, પોતાની મરજીને મરોડી ન શકે, પોતાનું મનનું ધાર્યું જલ્દી મૂકી ન શકે, તો સમજવું આ બધા વ્યવહાર પ્રધાન ભક્તના લક્ષણ છે. મહારાજે ઘણી બધી વાત કરી. જીવા ખાચરે પાછી દયા મહારાજને કીધું, મહારાજ આ તમે બહુ ઊંચી ઊંચી વાતો કરી, આવું તો જો તમે કરો ને તો થાય, આ અમારું કામ નથી કે ભાઈ આવા થઈ જવાય. તમે જેના ઉપર દયા કરી, આ બધા ભક્તો ઉપર મોટા મોટા ઉપર, તે એવા થઈ ગયા. શ્રીજી મહારાજની વાતના મર્મને પકડી ન શક્યા જીવા ખાચર. આધારાનંદ સ્વામીએ આ કથાનો ઉલ્લેખ કર્યો. સ્વામીની આ કથા ગઈકાલે પણ મેં વાત કરી હતી, જીવા ખાચર કે દાદા ખાચર, પિતામાં ભીષ્મ કે અર્જુન, એના માટેની નથી. આપણી અંદર વ્યવહાર પ્રધાન પણ છે, કોઈક જગ્યાએ સત્સંગ પ્રધાન પણ છે. આપણે આપણી જાતને બરાબર ચકાસવી જોઈએ કે હું વ્યવહાર પ્રધાન ભક્ત છું કે સત્સંગ પ્રધાન છું. થોડું જીવનમાં ભૂતકાળમાં જવું જોઈએ. મારું અપમાન થયું, મને સંતો ભક્તોના અભાવ અવગુણ આવવા લાગ્યા હતા, તો સમજી લેવું કે હું વ્યવહાર પ્રધાન છું. પાંચ માણસ વચ્ચે સંતોએ મને આમ કહી દીધું, 50 માણસોની વચ્ચે એક હરિભગતે મારું મોઢું તોડી લીધું, છતાં મને વાંધો ન આવ્યો, એટલો હજી મને સત્સંગ પ્રધાન થઈ ગયો છે. આપણે આપણી જીવનની ભૂતકાળની કેસેટ રિવર્સ કરીને જોવી જોઈએ. તમે અને હું દાખલો નથી આપતો, ઇન્ડિયામાં અમેરિકામાં એવા ઘણા દાખલા જોયા, બે હરિભક્ત હોય, એક ઘણા મોટા કહેવાતા હોય, ઘણા ઊંચી સ્થિતિવાળા કહેવાતા હોય, પણ સમય જતાં એ સત્સંગથી ઘણા દૂર થઈ ગયા હોય. એક સામાન્ય કહેવાતો હોય, નાનો કહેવાતો હોય, પણ એ સત્સંગમાં ઘણો આગળ નીકળી ગયો હોય. આવા દાખલા મારી આંખે મારી નાની ઉંમરમાં મેં ઘણા જોયા. આ બધાનો જવાબ એક જ છે, કયો બોલો? ભગવાન પ્રધાન જેને છે આગળ નીકળી જવાનો, વ્યવહાર પ્રધાન છે ઊંચો છે તો એ નીચે પડવાનો. આપણે ત્યાં જૂની વાર્તા છે ને, સસલું અને કાચબો. સસલું દોડતું તો બહુ, એના દોડવામાં અભિમાન હતું ખબર છે ને, તો હારી ગયું. કાચબો ધીમે ધીમે ચાલતો હતો, અને અંગ્રેજીમાં કહેવત પણ પડી ને, સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ મેચ. આપણે ભક્તિના માર્ગે અહંકારી જે બની જઈએ છીએ, કરીએ થોડું અને અહંકાર આવી જાય કેટલો બધો. થોડું દાન આપીએ અહંકાર આવી જાય, થોડું તપ કરીએ અહંકાર આવી જાય, થોડી સેવા કરીએ અહંકાર આવી જાય, અને એમાં સંતોએ જો બે વખાણ કરી દીધા, પતી ગઈ વાત, મંદિરમાં એકાદ પોસ્ટ મળી ગઈ, પૂરું થઈ ગયું. સત્સંગમાં પડવાના બધા રસ્તા છે દાદા, જો ધ્યાન ન રાખે તો. સાવધાન થઈએ, માયા એટલી ખતરનાક છે દાદા, અક્ષરધામના દરવાજા સુધી પહોંચ્યો હોય ને એને ખેંચી લે, અંદર જતો રહે એને નહીં. ક્યાં સુધી? તો આપણે હજી ક્યાં બેઠા છીએ? હજી તો અહીંયા બેઠા છીએ અમેરિકામાં. કેટલા સોફા પર બેઠા બેઠા અત્યારે ખાતા છે ખીચડી બટેકા, સોફા પર બેઠા બેઠા જમતા છે. સારું છે તમે કથા સાંભળો છો, પણ સાવધાન રહેવું પડે એવું છે. સારા સારા આખા અમેરિકાના કેટલા સારા હરિભક્તો મેં જોયા, બહુ સ્થિતિવાળા, સારા, શ્રેષ્ઠ ગણાતા હતા પણ એવા, પણ પાછા પડી ગયા. ઘણા તો દૂર થઈ ગયા, ઘણા તો સત્સંગમાંથી નીકળી ગયા, એવા પણ એક બે દાખલા જોયા. કારણ શું? વ્યવહાર પ્રધાન ભક્ત હતા, અને ઘણા બહુ નાના હરિભક્તો હોય, પણ અત્યારે એવા દિવ્ય સ્થિતિવાળા જીવન જીવી રહ્યા છે. કારણ શું? ભગવાન પ્રધાન. આવી રીતે ભગવાન શ્રીહરિ ગઢપુરમાં રહ્યા. સવાર અને સાંજ બે વાર સંતો અને હરિભક્તો સાથે ઉન્મત ગંગામાં સ્નાન કરતા, સૌને ઘણો
મનમાં ઉત્સાહ રહેતો. ભક્તોને અતિ સુખ દેવા માટે શ્રીહરિ ઘણી ઝડપ ક્રિયા કરતા તે મુખે કહી શકાય તેમ નથી. કવિ તો કેટલું મુખેથી ગાઈ શકે? તેને માટે કલ્પના કરીએ, આ ભૂમિ ઉપર જે કંઈ નજરે દેખાય છે તે બધા આકારો કંચનમય હોય, તેમાં ઠેક ઠેકાણે શ્રેષ્ઠ ચિંતામણી ઝડ્યા હોય, તેમાં ન્યૂન કે અધિક, સારું કે નરસું કોને કહેવું? હે દાદા, વચનામૃતમાં મહારાજ દ્રષ્ટા આખી પૃથ્વી કાચની હોય, આખી પૃથ્વી કાચની હોય, એમાં ઝાડવા પણ કાચના હોય, માણસો પણ કાચના હોય, અને જેટલા તારા છે બધા સૂર્ય હોય, પછી કેવો ઝળહળાટ પ્રકાશ થાય. હે કેવું ભગત થાય કે નહીં? સ્વામીએ તો કેવું અદ્ભુત ઉદાહરણ આપ્યું, આ બધું કાચનું હોય અને એમાં બધી ચારે બધું ચિંતામણી જ જડી હોય, પછી કયું સારું કયું નરસું દાદા? હે, બધું સરખું કહેવાય ને. શ્રીહરિના બધા ચરિત્ર એવા જ છે, બધા સર્વોત્તમ છે, બધા શ્રેષ્ઠ છે. ઇતિહાસમાં ઇતિહાસકારોએ બહુ મોટી ભૂલો કરી છે. કેવી ભૂલો? ભેગા થઈને દાદા કલાકોના કલાકો, વર્ષોના વર્ષો જિંદગી આખી ખલાસ કરી નાખી. કેના ઉપર? ભગવાનનું આ પાસું શ્રેષ્ઠ, આ પાસું કનિષ્ઠ. ભગવાન કૃષ્ણ વ્રજમાં હતા ત્યારે ભગવાન હતા, પછી ગોકુળમાં ગયા એટલે ભગવાન મટી ગયા. બાપરે બાપ, બોલો. તે કોકે ડાપણ કર્યું, ભગવાન કૃષ્ણનો મુગટ હતો અને મુરલી હતી, આ બેમાં જ દેવત હતું, એ બે માથે હતા ને ત્યાં સુધી ભગવાન, એ ઉતાર્યા પછી મટી ગયા. માણસને નહીં, ભગવાનને આ સમાજે નથી છોડ્યા. દાદા એવા છે, જય ગોકુલેશ બોલે, ગોકુળમાં હતા ને ત્યાં સુધી ભગવાન હતા, પછી મોટા થયા ને યુદ્ધ કર્યું ને પછી કૌરવોને આ બધું કપટ કર્યું ને છળ કર્યું, પછી બધું જય ગોકુલેશ બોલે, જય શ્રી કૃષ્ણ ન બોલે. ઇતિહાસકારોએ પુષ્કળ ભૂલો કરી છે. આપણા સત્સંગમાં પણ આજે આવા ડાપણ કરનારા છે, નામાંકિત માણસો છે, હું નામ નથી દેતો તમને. ભગવાન એટલે ભગવાન. વચનામૃતમાં મહારાજ એમ કહે, સાકરનું નાળિયેર બનાવવું હોય, અન્નકૂટમાં બનાવે સાકરનું નાળિયેર, એમાં ત્યાગ ભાગ શું વળી? એમાં કંઈ છોડા કાઢવાના હોય? એમાં કાચલી કાઢવાની હોય? આખું નાળિયેર જ સાકરનું છે. દેખાય છે ભલે નાળિયેર જેવું, પણ છે સાકરનું. ગમે ત્યાંથી મોઢું મારશો શું નીકળશે? સાકરનો મીઠો રસ જ નીકળવાનો. એક પુરુષોત્તમ નારાયણ નખશિખ દિવ્ય છે, અને એક મહાપુરુષ જેને આપણે આપણું જીવન સોંપવું હોય એવા મહાપુરુષને પણ આપણે નખશિખ દિવ્ય સમજી લઈએ, આપણા યોગી સ્વામી. નાની ઉંમરમાં ધામમાં ગયા, પણ એ સાધુની સાધુતા જબરજસ્ત હૃદયને સ્પર્શી જાય એવી હતી. સાધુ થયા, નાવલીમાં હતા, બીજો જ દિવસ હતો, એમણે ડાયરીમાં જે લખ્યું હતું કે આજે હું બે ઠરાવ કરું છું, મારી જિંદગીમાં બે ઠરાવ કરું છું, એક ભગવાનમાં ક્યારેય મૂર્તિભાવ નહીં લાવું, અને સંતોમાં સાધુઓમાં ક્યારેય મનુષ્ય ભાવ નહીં લાવું. દાદા કેટલી મોટી વાત! એક હરિભગત મને કે, મને કે સ્વામી આ કેવું, સાધુ બીમાર પડે? એટલે આપણે તો સાધુ બિચારા પથરા છે, બીમાર ના પડે, એ કઈ મશીન છે ચાલ્યા જ કરે. આટલા આટલી તુચ્છ બુદ્ધિના માણસોને કેમ સમજાવ કે આ બધું દિવ્ય છે? કેવું ભગત કેમ સમજાવ? હે, અમેરિકાની સત્ય ઘટના. અમે છે ને ટેમ્પા જતા હતા, બરાબર, એટલે ઇન્ડિયા, મારે લગભગ વડોદરા કે કોઈ જગ્યાએ હરિભક્તનો ફોન આવ્યો એટલે વાત થતી હતી. મને કે સ્વામી ક્યાં છો અત્યારે? મેં જો ટેમ્પા જઈએ છીએ. હવે એને સમજાણું, મને કે લે સ્વામી અમેરિકામાં ટેમ્પા પહોંચી ગયા, ત્યાંય ટેમ્પામાં ફરો છો? એ કયો ટેમ્પો સમજ્યા? ઇન્ડિયાનો ટેમ્પો ક્યાં અને અમેરિકાનો? મને કે અમેરિકામાં ટેમ્પા પહોંચી ગયા, ત્યાંય ચકડાને બધું આવી ગયું. મેં કીધું ધીરો રે ધીરો રે, હજી એ ટેમ્પા જુદા અને અમેરિકાના ટેમ્પા.
હવે જે બિચારો ગામડામાં જ રહ્યો છે મોટો થયો, એને હવે અમેરિકાનું ટેમ્પા તમને કેમ સમજાવું? બરાબર દાદા, સમજો છો ને તમે? ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ જે લાવવો ને જીવનમાં બહુ જરૂરી છે. આના પગથિયા એટલા માટે હું વારંવાર કહું છું. સૌથી પહેલું પગથિયું ગુણગ્રાહી દ્રષ્ટિ, નંબર બીજું પગથિયું સંતો અને ભક્તોને વિશે મહિમા કેળવો, નંબર ત્રીજું પગથિયું સંતો અને ભક્તો સારા છે એમ નહીં મારા છે, મમત્વ કેળવો એની વિશે. શું કેળવો? ગુણબુદ્ધિ દ્રષ્ટિ, ગુણબુદ્ધિ કર્યા પછી મહિમા, મહિમા કર્યા પછી મમત્વ, મારાપણું. અને મારાપણું આવે ને એટલે ઓટોમેટિક દિવ્યતા આવી જ જાય. જેમાં જીવને મમત્વ બંધાય એ વસ્તુ પછી કેવી લાગે બોલો? આપણે ત્યાં પેલી વાત છે ને, સિદ્ધિ વરુ હતો, આ એનો છોકરો એટલો બધો વિચિત્ર, એનું વર્ણન છે શાસ્ત્રમાં દાદા, આખા ગામને એને જેને ઉલટી થાય. પણ એને પૂછવા એમ કે આખા ગામમાં હારામ હારો છોકરો કયો, તેને વિચારીને હું જવાબ આપ્યો બોલો? એનો પોતાનો છોકરો, પોતાનો જ સારો લાગે ને. એટલે કહેવાનું શું, મમત્વ જ્યારે થઈ જાય ને, મારાપણું થઈ જાય ને, પછી દિવ્યતા ઓટોમેટિક આવી જાય, પછી એમાં દોષ દેખાતો જ નથી. તમે જેને જેને મારા માન્યા છે, તમે બધા કથા સાંભળનારા માટે કહું છું, જેટલા છે જેને જેને મારા માન્યા છે, પતિને પત્નીને પિતાને પુત્રને જેને, એમાં તમે જોજો, આમ તમને આમ દિવ્ય પણ સહજ રહેતું હોય. ક્યારેક થોડી ઘણી અભાવ અવગુણ જેવી વાત આવે ને તોય તરત મનમાંથી કંઈ નહીં, આપણા છે ને, કંઈ નહીં, ગરમ રોટલી જમાડે છે ને, કંઈ નહીં, હવે 8 કલાક મજૂરી કરી લાવે જ છે ને ઘરનું પૂરું પાડ. તમારા મનમાં કંઈક પ્રશ્ન આવે તો ઓટોમેટિક મન જ એને શાંત કરી દે છે. એટલે ગુણગ્રાહી દ્રષ્ટિ, ત્યાર પછી મહિમા, એના કેવા સારા સદગુણ છે એ બધું વિચારે, મહિમા વિચાર્યા પછી એમાં મમત્વ થાય, અને મમત્વ થાય એટલે દિવ્ય ભાવ આવે. સ્વામી એમ કહે છે, જો ભગવાનના બધા ચરિત્રો દિવ્ય છે. આખી પૃથ્વી ચિંતામણીથી જડી હોય તો કયું સારું કયું ખરાબ, બધા ચિંતામણીથી જડેલા ગામ છે. અને રાજા બ્રહ્માદિક કોઈ પણ ચરિત્રથી અધિક ક્યાં છે? કેમ જે હરિચરિત્રથી મોક્ષ થાય છે, રાજા કે બ્રહ્માદિકથી ક્યાં મોક્ષ થાય છે? હરિ કો ચરિત્ર જો જો રહાય, સબ હિ મોક્ષ દાયિ હે તાયે. હરિ કો ચરિત્ર જો જો રહાય, સબ હિ મોક્ષ દાયિ હે તાયે. અંત સમે સ્મૃતિ હોય તાકે, અંત સમે સ્મૃતિ હોય તાકે, અસદગતેન હોવે વાકે, અસદગતેન હોવે વાકે. ભગવાનના બધા ચરિત્ર મોક્ષદાયી છે. જેને અંત સમયે ચરિત્ર યાદ આવી જાય ને, એની ક્યારેય અસદગતિ નથી થતી. સાગરની આ વાત ફરીવાર રિપીટ કરું, ભગવાનની મૂર્તિ, ભગવાનના વચન, ભગવાનના ચરિત્ર અને ભગવાનનું ધ્યાન, આ ચારે ચાર વસ્તુ એક સરખી છે, ચારે ચારનું ફળ એક સમાન છે, ચારે ચારમાં એક સરખું ઐશ્વર્ય છે. ફરીવાર બોલું છું, ભગવાનની મૂર્તિ, ભગવાનના વચન, ભગવાનના ચરિત્ર અને ભગવાનનું ધ્યાન, ચારે ચારમાં એક સરખું ઐશ્વર્ય છે. જેટલી તાકાત ભગવાનમાં છે, આપણે ગાઈએ છીએ, બોલીએ છીએ, સર્વોપરી છે, કરતા હર્તા છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, બધું જ, બધું ઐશ્વર્ય ભગવાનના ચરિત્રમાં છે. ચરિત્ર સાંભળતા સાંભળતા જીવ જ્યારે તલ્લીન થઈ જાય ને, ત્યારે ભગવાનના ઐશ્વર્યનો અનુભવ થવા લાગે. મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં હતા, થોડા બીમાર હતા, મહારાજ ખબર લેવા આવ્યા. સ્વામી હાથ જોડી કહ્યું, મહારાજ શાંતિ થઈ વાત કરો. મહારાજે વાત કરી, સ્વામી છપ્પયામાં પિતા ધર્મદેવ, માં ભક્તિ, એના તપના પ્રતાપે મેં છપ્પયામાં પ્રગટ થયા. વેણી માધવ પ્રાગ એની જોડે રમતા હતા,
મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ આ તો તમે તમારી માંડી, શાંતિ થઈ વાત કરો. ફરી મહારાજ બોલ્યા, અમે અયોધ્યામાં આવ્યા, સરયુ ગંગામાં સ્નાન કરતા, નિત્ય હનુમાન ગઢીએ જતા, મલ્લ કુસ્તી કર. અરે મહારાજ, શાંતિ થાય એવી કંઈક વાત કરો ને પ્રભુ. મહારાજે કહ્યું, સ્વામી ચરોતરમાં છે ને ઝાડ બહુ સારા લીલાછમ છે, હમણાં એ પ્રદેશમાં તમે વિચરણ કરવા જાઓ ને તો ટાઢો છાંયો ને શાંતિ થશે, જાઓ તમે ત્યાં. મુક્તાનંદ સ્વામીનું મન ઉદાસ હતું, સ્વામીએ આ ચરિત્ર કર્યું છે, આ એક રોલ છે, એક ડ્રામા છે આપણને સમજાવવા માટે. મુક્તાનંદ સ્વામી નીકળ્યા, રાધાવાડી સુધી પહોંચ્યા, નિત્યાનંદ સ્વામી મળ્યા, સ્વામીને ઉદાસ જોયા, દંડવત કર્યા. સ્વામીને પૂછ્યું, સ્વામી કેમ ઉદાસ દેખાવો છો? સ્વામીએ બધી માંડીને વાત કરી. નિત્યાનંદ સ્વામી હાથ જોડ્યા, સ્વામી આપ તો મહાન છો, મારે શું કહેવાનું હોય, પણ સ્વામી એક વાત પૂછું. હા, શાંતિ થવા માટે ભગવાનના ચરિત્ર કરતા ઉત્તમ બીજી કોઈ વસ્તુ ખરી? મુક્તાનંદ સ્વામી કે ના. તો શ્રીજી મહારાજે પોતાની વાત નહીં, ભગવાનના ચરિત્રો કર્યા હતા શરૂ. મુક્તાનંદ સ્વામી કે હા. સ્વામી પાછા વળી ગયા, આ ચરિત્ર તમને મને સમજાવવા માટે છે. મુક્તાનંદ સ્વામી તો નિમિત્ત છે. હરિચરિત્રામૃત સાગર શું કહે છે? જો સાગરમાં આગળ વાત આવી ગઈ. શું વાત આવી ગઈ? શ્રીજી મહારાજ ધામમાં ગયા, ત્યાર પછી દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને તમામ સંતોમાં સર્વશ્રેષ્ઠ જાણી ભગવાન શ્રી હરિના ચરિત્ર સાંભળવાની ઈચ્છા કરી. મુક્ત મુનિને પણ દેહ રાખવાની કોઈ ઈચ્છા ન હતી, પરંતુ ભગવાનના ચરિત્રરૂપી અમૃતનું જે સ્વામીએ પાન કર્યું હતું, એ મહારાજની ઈચ્છાથી ચરિત્રો ગાવા માટે જ સ્વામી 1.5 મહિનો રહ્યા. સ્વામી ગાયા ચરિત્રો એટલે આ ગ્રંથ લખાણો જોયું. તમને પણ એક નાનો રસ્તો બતાવું. તમને ક્યારેક ટેન્શન આવતું હશે, મૂંઝવણ થતી હશે, ઉદાસીનતા થતી હશે, મનમાં હાવ ખાલીપો થતો હશે, એકદમ સુનમુન થઈ જતું હશે તમારું મન, દુનિયા તમને ફિક્કી લાગતી હશે ક્યારેક ક્યારેક, એવા સમયમાં તમે અનુભવજો તુરંત ભગવાનની કથા, પૂજ્યપાદ ગુરુજીની કોઈક મધુર કથા, હરિજન સાચા કથા હોય કે પછી અક્ષરના વાસીવાલો કથા હોય, આપણા સંતોની કથા. મારા જીવનમાં અનુભવ્યું છે દાદા, અનેક વાર મૂંઝવણ આવે ને, કથા સાંભળવાનું શરૂ કરું ને, 1-2 મિનિટમાં તો ખબર ના પડે શું થયું ને શું ન થયું. આપણું મન એકદમ ભગવાનમાં સંતોમાં જોડાઈ જાય છે. ચરિત્રની એટલી મોટી તાકાત છે. હરિચરિત્રમાં આવો પરમ લાભ છે. માટે રાત દિવસ શ્રીહરિના ચરિત્રોમાં ચિત્તને રાખવું. શ્રીહરિ જ્યારે ઉન્મત્ત ગંગામાં જળક્રીડા કરતા હોય ત્યારે તે દર્શન કરવા બધા દેવો આવતા. શ્રીહરિની જળક્રીડાનું ચિંતન કરવા માટે દેવો ઘણા જ પ્રેમથી વિમાનમાં બેસીને આવતા. દેવતાઓ શ્રીહરિના જેવા ચરિત્રોને દેખતા તેવું ગાન તુરંત કરવા લાગતા. એક નાની વાત સાંભળજો, જે ચિત્ત પરોવીને, કેવી રીતે, કેવી ભગત ફોન લઈ નહીં, મંતવ્ય લખો તો બરાબર, મેં ટેક્સ કરો છો કોઈને, જે ચિત્ત પરોવીને શ્રીહરિના ચરિત્રનું ગાન કરે છે તેના હૃદયમાં શ્રીહરિ મૂર્તિમાન દેખાય છે, અને ત્યારે ભક્તને અપાર સુખ સુખ થઈ જાય છે, અને હૈયામાં અતિ અપાર આનંદ ઉપજે છે. લો, અને ચરિત્રોની એક વિશેષતા એ છે, તમારું ચિત્ત ઓટોમેટિક ચોટી જ જાય, જેમ આપણા પીયુડા ઘનશ્યામ મહારાજ કેવા છે. ક્યારેક મંદિરમાં આવો, આવો 4 વાગે ઠાકોરજી જાગે, એકદમ નીરવ શાંતિ હોય, 1/2 કલાક 1/4 કલાક આ મહારાજની સામે બેસો, તમને ખબર પડે આ મૂર્તિમાં કેટલું ખેંચાણ છે. દાદા, કરોડ મણ ચુંબકનો પહાડ હોય ને એવું ખેંચાણ છે. હા, અમારા ભીખુ દાદાને જો ઘરમાં ગમ્યું નહીં તો આવતા રહ્યા વહેલા, ના ગમ્યું દાદાને, કોનું ખેંચાણ છે દાદા? આ મહારાજનું, આ સંતોનું, આ ભક્તોનું. ચિત્ત પરોવીને, એકાગ્ર ચિત્ત કરીને ભગવાનના ચરિત્ર શ્રવણ કરે, એના હૃદયમાં મૂર્તિમાન ભગવાન પ્રગટ થાય છે, એના હૃદયમાં આનંદ આનંદ છવાઈ જાય છે.
સત્સંગે જીવનની કથા. કલ્યાણજીત નામના કાન્યક ઉપજના બ્રાહ્મણ હતા. પૂર્વના કુકર્મો એને યાદ આવવા લાગ્યા, પૂર્વજન્મમાં ભોગેલી યાતનાઓ દેખાવા લાગી, પીડાવા લાગ્યા. રાત્રે ઊંઘ ના આવે, ખાવાનું ભાવે નહીં, આખો દિવસ એવી બેચેની. આ તો મહારાજની દયા છે દાદા, બાકી આપણને બધા પૂર્વના બધા દુઃખો જો દેખાવા લાગે તો શું થાય, જીવી ન શકાય. એવા ત્રાહી મામ પુકારી ગયા, તીર્થ માત્રમાં ફર્યા, મંદિર માત્રમાં ગયા. એમ કરતા કરતા ગઢપુરમાં આવે. ભગવાન શ્રી તો અક્ષરધામમાં જતા રહ્યા હતા, ભગવાન છે એમ જાણીને મહારાજ ધામમાં ગયા હતા. અને એ સમયમાં શ્રીમદ સત્સંગી જીવનની કથા ચાલતી હતી. એ કથામાં બેઠા, કથાનું શ્રવણ કર્યું, હૃદયમાં શાંતિ થઈ. એટલું જ નહીં, દિવ્ય પ્રકાશ પથરાયો અને દિવ્ય પ્રકાશની અંદર ભગવાન શ્રીહરિના એને દર્શન થયા. અહો અહો ધન્ય ધન્ય કરવા લાગ્યા. સંતો ભક્તોએ પૂછ્યું, કોણ છો આપ? કેમ આટલા બધા અતિરેકમાં આવી ગયા છો? શું આપ જોઈ રહ્યા છો? કઈ વાતની ધન્યતા અનુભવી રહ્યા છો? ત્યારે માંડીને એને વાત કરી, હું આવો દુઃખી માણસ હતો, આવો થાકેલો માણસ હતો, દુનિયાભરમાં રખડીને આવ્યો હતો, ક્યાંય મને શાંતિ ન થઈ, ક્યાંય મને શાંતિ ન થઈ. શાંતિ ક્યાં છે? સુરપુર નરપુર નાગપુર એ તીન મે સુખ નાહી, સુખિયા હરે ચરણ મે યા સંતન કે માહી. જ્યારે ભક્તનું મન મૂર્તિમાંથી નીકળી જાય, ફરીવાર દેહાકાર થઈ જાય, ત્યારે તે મૂર્તિના સુખને ભૂલીને જીવે છે. જોયું વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, આ અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ સુખ છે એ ભગવાનની મૂર્તિના સંબંધે કરીને જ છે. પંચ વિષયમાં પણ સુખ છે, ભગવાનની મૂર્તિના સંબંધે કરીને છે. ભગવાન વિના આ દુનિયામાં સુખ નામનું તત્વ છે જ નહીં. માયા તો દુઃખમય છે, માયા તો દુઃખરૂપ છે. જે જે સંતોને હરિભક્તો આત્મા કાર્ય થઈને શ્રીહરિના ચરિત્રોને દેખતા અને કેટલાક ક્રિયા કરતી વેળાએ શ્રીહરિચરિત્રનું ચિંતન કરતા, તેવા હરિભક્તોને જોઈને શ્રીહરિ અતિશય પ્રસન્ન થતા. હરિ કે ચરિત્ર દેખત જેતા, હરિ કે ચરિત્ર દેખત જેતા, ક્રિયા કરત મે ચિંતવત કેતા, ક્રિયા કરત મે ચિંતવત તેતા. ભગવાનના ચરિત્રો હૃદયમાં નિહાળ્યા કરે, ક્રિયા કરતા કરતા એ ચરિત્રોને સંભાળ્યા કરે. એસે હરિજનકુ હરિ જોઈ, એસે હરિજનકુ હરિ જોઈ, અતિશય પ્રસન્ન હોવત સોઈ. આપણા સંતો માળા ફેરવતા કેવી રીતે? સ્વામિનારાયણ એક મંત્ર બોલે, શ્રીજી મહારાજ છપ્પયામાં મહારાજનું કોઈ પણ ચરિત્ર યાદ આવી જાય, કોઈ પણ ચરિત્ર એમાં મનને પરોવે. બાલુડા ઘનશ્યામ મહારાજ દોડધામ કરતા હોય, છપ્પયાની ધૂળમાં રમતા હોય, મિત્રો સાથે દેખાવા લાગે, સ્વામિનારાયણ. એક મંત્ર એક ચરિત્ર, એક મંત્ર એક ચરિત્ર. જોયું એક માળા કરતા 15 મિનિટ થાય, અડધો કલાક થાય, કલાક પણ થાય, 2 કલાક પણ થાય, પણ દાદા એ એક માળા એવી થાય એના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ આવે. હા, આવું ચિંતવન કરનારા સંત કે હરિભક્ત જો નિર્દંભ અને નિર્માની હોય તો શ્રીહરિ તેમના વારંવાર વખાણ કરતા. હવે સાંભળજો, સ્વામી લખે છે બધું. હા, ચરિત્રનો મહિમા તો છે, પણ ચરિત્રના મહિમાની પાછળ જો દંભ હોય, જો માન હોય, તો ચરિત્ર છે ને એ કામ નથી કરતા. હા, નિર્દંભ અને નિર્માની હોય એના વખાણ કરતા, જો તે દંભી અથવા માની દેખાય તો તેના ઉપર શ્રીહરિ ક્યારેય રાજી ન થતા. ભગવાનના ચરિત્ર સાંભળી એનો અર્થ એમ નથી કે આપણે દંભ અને માન નથી કાઢવાના. દંભને તો કાઢવો જ પડશે, માનને તો મૂકવું જ પડશે, નિર્માની તો થવું જ પડશે. કહેવાય છે ને, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર. પાપ તો છોડવા જ પડશે,
અધર્મથી નિવૃત્ત થવું જ પડશે. ડોંગરેજી મહારાજની વાત કરું, ડોંગરેજી દાદા એમ કહેતા, ધર્મમાં પ્રવૃત્તિ થવી સરળ છે, અધર્મથી નિવૃત્તિ થવી અતિ અઘરું છે. ધર્મમાં પ્રવૃત્તિ ઉપદેશ્ય કરીને થઈ શકે છે, અધર્મથી નિવૃત્તિ કેવળ ઉપદેશ્ય કરીને નથી થતી, એ તો અંતર જાગૃતિ થાય તો જ થાય. આજનો માણસ શું છે, ધર્મમાં પ્રવૃત્તિ થઈ ગઈ એટલે એમ માની હું ધાર્મિક થઈ ગયો. દાદા મંદિર આવતો થાય, માળા કરતો થાય, 5 રૂપિયાનો દાન કરતો થાય એટલે પોતાને શું માને, પોતાને ધાર્મિક માને. પણ ખરેખર એની આંખને પૂછે ધાર્મિક છે, કાનને પૂછે ધાર્મિક છે, મનને તો પૂછાય જ નહીં. ક્યાં ધાર્મિકતા રહી દાદા? મંદિરમાં 5 મિનિટ આવ્યા અને 23 કલાક અને 55 મિનિટ પાપ જ કર્યા તો એ ધાર્મિકતા છે? ધર્મ કેવો છે? જ્યારે જીવનમાં આવે ને ત્યારે નસ નસમાં, લોહીના બુંદ બુંદમાં, એક એક ક્રિયામાં એની વાણી બદલાય, એની આંખ બદલાય, એની ચાલ બદલાય, એનું જીવન બદલાય. એટલે એ તો કાઢવું જ પડે. હા વિચારજો, માન પડ્યું હોય, દંભ પડ્યો હોય તો છોડતા નહીં. શ્રીહરિ જ્યારે વાતો કરતા હોય ત્યારે દંભીને અને માનીને ખુલ્લા પાડતા, વાત વાતમાં ક્યારેક કોઈનું નામ ન લેતા પણ તે જણાવી દેતા. જેમ કે હમણાં આ જીવા ખાચર સાથે સંવાદ થયો, શું થયો એ બધો સંવાદ? શ્રીજી મહારાજ બહુ બોલ્યા નહીં પણ સાંભળનારા બધા માણસોને ખબર પડી ગઈ, બુદ્ધિનું ડાપણ કોને કહેવાય, મનનું ધારું કરનાર કોણ છે, ભગવાનની રુચિ કોણ નથી સમજી શકતા, કોણ નથી સમજી શકતા? સમજી ગયા તમે? દીવા જેવી વાત કરી દીધી. સત્સંગના સંગથી વિરુદ્ધ જો કોઈ ત્યાગી કે ગ્રહસ્તરી ભક્ત વર્તતો હોય, શ્રીહરે તરત તેને સુધારવા માટે તજવીજ કરતા. સત્સંગની મર્યાદા તોડે તો ચાલે જ નહીં, અને ચાલવું પણ ન જોઈએ, ચલાવવું પણ ન જોઈએ. જો તેમાં જીવ દેખાય, અર્થાત તે જીવ સુધરી જાય એવું લાગતું હોય તો તેને બચાવવા અને સુધારવા કોશિશ કરતા, પણ સુધરે નહીં એવું દેખાય તો તત્કાળ તેનો નિકાલ કરતા, સત્સંગમાંથી દૂર કરતા. લો વચનામૃતમાં મહારાજ કે, ગમે એવો કુપાત્ર જીવ હોય એકવાર એને સત્સંગમાં લેવો, એની પાછળ 5 વાર 50 વાર મહેનત કરવી, પણ પછી એમ લાગે આ સુધરે જ એમ છે જ નહીં, આમાં પરિવર્તન થવી શક્યતા જ નથી, પછી એને પાછળ મહેનત કરવી છોડી એને કેવું, ભાઈ તારાથી થાય એ સેવા કર, ઘરમાં બેસીને ભગવાનનું ભજન કર. આ બધી સત્સંગની રીતો છે. લોકમાં નિંદા થાય એવું કંઈ દેખાય તો તે કુસંગને દૂર કરતા, અને સત્સંગની કીર્તિ દુનિયામાં અખંડ રહે એવા આશયનો પત્ર તરત જ લખીને સહુના ઉપર મોકલી આપતા. પરમ કૃપાળુ શ્રીહરિ સત્સંગમાં ઘેર ઘેર ફરતા અને તત્પરતાથી પાણી પહેલા પાળ બાંધી દેતા. લો પત્રો લખતા, ઘેર ઘેર ફરતા, એક એક માણસને જાગૃત કરતા. અને તમને બધાને પણ મારી વિનંતી, હા બધાને મારી વિનંતી, તમે કથા સાંભળો છો, ખૂબ સારી રીતે સાંભળો છો, વિચારીને સાંભળો છો, વિવેકથી સાંભળો છો. અંગ્રેજીમાં એક કહેવત છે દાદા, તમે એકવાર છેતરાવ તો સામેવાળાની ભૂલ ચોક્કસ હશે, તમે એકવાર છેતરાવ તો સામેવાળાની ભૂલ ચોક્કસ હશે, પણ 2 વાર કે 2 વારથી વધારે છેતરાવ તો ભૂલ તમારી પણ છે જ. સમજો છો ને તમે? કેટલું સરસ લખ્યું બોલો, વિદેશી એક માણસ લખીને ગયો, અને આજનો માણસ ડગલે ને પગલે છેતરાય છે અને દોષનો ટોપલો આખી દુનિયા ઉપર નાખે છે, પેલો આમ, પેલો આમ, પેલો આમ, પેલો આમ, આમ આમ આમ. પણ ભાઈ આપણે સુધરવાની બહુ જરૂર છે એનો વિચાર કરો. મેં ગઈકાલે તમને કથામાં કહ્યું હતું કે બધી વાતોનો સાર એટલો જ છે કે જે ભગવાન ભગવત પ્રધાન ભગવાનનો ભક્ત હોય એ ભગવાનની મરજીને સમજી શકે, પોતાનું મનનું ધારું મૂકી શકે, કદાચ માનખંડન થાય, અપમાન થાય તો સહન કરી શકે, દાસનો દાસ થઈ શકે, પોતાની ભૂલ શોધી શકે, શોધી ન શકે તો બીજા બતાવે તો સ્વીકારી શકે. આ ભક્તનું સીધું લક્ષણ છે શાસ્ત્ર પ્રમાણે, વચનામૃત પ્રમાણે. 262 વચનામૃતમાં વધારેમાં વધારે વાત મહારાજે આ કરી છે, બીજાના ગુણ અને પોતાના દોષ, આ ભક્તની દ્રષ્ટિ છે. અને વ્યવહારિક માણસની દ્રષ્ટિ કેવી? પોતાના ગુણ અને બીજાના દોષ.
પરમ કૃપાળુ શ્રીહરિ સત્સંગમાં ઘેર ઘેર ફરતા અને તત્પરતાથી પાણી પહેલા પાળ બાંધી દેતા. શ્રીરી આમ તો એક જગ્યાએ હોય એવું દેખ્યામાં આવે છે, પરંતુ જ્યાં જેવો સમય હોય ત્યાં તેવા દર્શન અનેક દિવ્ય રૂપ ધરીને સહુને આપતા. આવું કરોડ ઘણું સામર્થ્ય શ્રીહરિએ ઘેર ઘેર ભક્તોને દેખાડ્યું છે. લખ્યા વિના કોઈ ચરિત્ર રહેતા નથી, અર્થાત નષ્ટ થઈ જાય છે. જેમ કે ગંગાનો પ્રવાહ, ગંગાનું પાણી રોકો નહીં તો ટકતું નથી, જતું રહે છે. તેમજ હરિચરિત્રનો જો ગ્રંથ લખાઈ ન જાય તો તે ચરિત્ર કાયમને માટે સત્સંગમાંથી સમાપ્ત થઈ જાય છે. ટૂંકમાં લખ્યું હોય એટલું જ કાયમી રહે છે. જે ગંગાનો કે ચરિત્રનો પ્રવાહ આપણી દ્રષ્ટિથી આગળથી નીકળી ગયો તેને માટે કરોડો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે પ્રવાહ ફરીવાર દ્રષ્ટિ આગળ પાછો લાવી શકાતો નથી. આ ચરિત્રરૂપી પ્રવાહ પણ વહી ગયો છે, તેને 30 વર્ષ વીતી ગયા. કારણ કે સ્વામી કથા લખે છે મહારાજ ધામમાં ગયા પછી, અને કથા શરૂઆત કરી છે શ્રીજી મહારાજ સત્સંગમાં આવ્યા ત્યારની, 30 વર્ષ પહેલાની ઘટનાઓ લખે છે સ્વામી. સ્વામી કેવા તન્મય બની ગયા છે, ચરિત્રમાં કેવા ડૂબી ગયા છે. સાગર જેવડો વિશાળ ગ્રંથ લખતા 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 એમ લાગે છે કે સ્વામી મૂર્તિમય બની ગયા હશે. અને આમ બહુ સાચું તમને કહું ને, આ બધા ગ્રંથો, આટલા મોટા ગ્રંથો અને આવી રીતે લખી શકાય એ પોસિબલ નથી, લખનારા મહારાજ જ છે. સાંભળો સ્વામી શું કહે છે. તાપે છે શેષો લિખે હે એ હા, તાપે છે શેષો લિખે હે એ હા, હરિ જબ ઉરમે પ્રગટ બસે તે હા, હરિ જબ ઉરમે પ્રગટ બસે તે હા, નિમિત્ત માત્ર કિયો હે મોઈ, નિમિત્ત માત્ર કિયો હે મોઈ, પ્રત્યક્ષ ચરિત્ર દેખાયે સોઈ, પ્રત્યક્ષ ચરિત્ર દેખાયે સોઈ. પરંતુ અત્યારે હું આ ચરિત્ર લખી રહ્યો છું તે તો શ્રીહરિએ જ્યારે મારા હૃદયમાં પ્રગટ વસ્યા, મને ચરિત્ર પ્રત્યક્ષપણે ફરીને દેખાડ્યા. શું લખે છે સ્વામી, જેમ તમે ટીવી ચાલુ કરો, તમારા લગ્ન થયા હોય, પછી 50 વર્ષ થઈ ગયા હોય, 50મી લગ્નની એનિવર્સરીમાં તમે 50 વર્ષ જૂની કેસેટ ચાલુ કરો દાદા, તો કેવું થાય બોલો? 50 વર્ષ જૂના ખોવાઈ જાઓ ને, તમે ભૂતકાળમાં જઈ શકો ને? મન દ્વારા, સ્મૃતિ દ્વારા તમે ભૂતકાળમાં જઈ શકો. પ્રત્યક્ષ ચરિત્રો દેખાવા લાગ્યા, સ્વામી એમ કહે છે. અને આ ચરિત્ર પ્રવાહ મારા અંતરમાં પાછો લાવ્યા, તેથી આ ગ્રંથ મારા દ્વારા લખાઈ રહ્યો છે. સર્વે ચરિત્રો યાને કે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ શ્રી હરિ જ લખી રહ્યા છે, મને તો નિમિત્ત બનાવ્યો છે. કોણ લખે છે? નિમિત્ત માત્ર કેયો હે મોઈ, મને તો નિમિત્ત માત્ર બનાવ્યો છે. લખનારા કોણ છે? મહારાજ છે. એટલે તો આ ગ્રંથ આટલો મધુર છે. હું અને તમે આપણે બધા ગ્રંથને કેટલા મહિમાથી સાંભળીએ છીએ. સારા સારા હરિભક્તો પોતપોતાના અભિપ્રાયો મને મોકલે છે. તમને બધાને મારી વિનંતી, જરૂરથી બધા ભક્તો મંતવ્યો લખજો. આવતીકાલે તમે બધા ભક્તો વિશેષ મંતવ્યો મોકલજો. પરમ દિવસે શનિવારે આપણો સમયો છે, પંચમપુર સમાપ્તિ થશે. તમારા 2-4-5 ભક્તોના અનુભવ જો સારા શ્રેષ્ઠ હશે તો એમાંથી 1-2 વાંચીશું પણ ખરા. પણ આ ગ્રંથ ચોક્કસ આપણી ગ્રંથિને ખોલી નાખે એવો ગ્રંથ છે. મારા મનમાં ઘણીવાર ઘણા, કારણ કે આખો દિવસ ડોક્ટર પાસે કોણ જાય? બીમાર હોય એ જાય. અને સાધુ પાસે કોણ આવે? જેને કંઈક પ્રોબ્લેમ હોય. અમારી પાસે 50 કે 100 ફોન આવે ને, એમાંથી જાજા ફોન કેવા હોય દાદા? કોઈક પ્રોબ્લેમ હોય. પ્રોબ્લેમ વિનાના ફોન બહુ ઓછા આવે. એટલે તમારી, અમે શાસ્ત્રમાં લખ્યું, બહુ દુઃખી માણસની વાત સાંભળવી ને એ પણ દુઃખનું કારણ છે. એટલે એમને કેવા કરી દે પછી? ઉદાસ કરી દે, ક્યારેક દુઃખી કરી દે. સાગર ગ્રંથ જેવા આવા ગ્રંથો વાંચીએ ને, અમારા મનની મૂંઝવણો, અમારા પ્રશ્નો, એમ લાગે આમાં બધી જ વાતો છે. આ વાતને જો કોઈ સ્વીકારી લે, માની લે ને, તો દુઃખના બધા દરવાજા ખુલી જાય. દુઃખના દરેક દસ્તાવેજ ઉપર
પોતાના હાથના જ હસ્તાક્ષર હોય છે. આ જીવનમાં લખી જ રાખવા જેવું છે. બધા શાસ્ત્રો કહે છે, બધા શાસ્ત્રો, લોક અને શાસ્ત્ર, વિજ્ઞાન અને ધર્મ બંને સમજ છે. પણ દુઃખનું કારણ શું છે હું ઘણી વાર તમને કહું છું, એ નથી પકડાતું. દુઃખ છે બધાને ખબર છે, પણ દુઃખનું કારણ શું છે એ કોઈને ખબર નથી. ભગવાન બુદ્ધ ચાર સત્યને શોધે છે. આખી જિંદગીમાં બુદ્ધ ભગવાને ચાર સત્યો આપ્યા. દુઃખ છે, આ જગતમાં દુઃખ જ છે, પરંતુ બીજું સત્ય, દુઃખનું કોઈ કારણ પણ છે. ત્રીજું સત્ય, દુઃખનું નિવારણ પણ છે. અને ચોથું સત્ય, દુઃખમાંથી પરમેનન્ટલી મુક્તિ પણ મળે છે. એનું જ નામ મુક્તિ, એનું જ નામ કલ્યાણ, એનું જ નામ નિર્વાણ. દુઃખાત્યંત વિઘાતઃ મુક્તિ ભગવાન બુદ્ધની વ્યાખ્યા છે. આપણા બધા શાસ્ત્રોમાં સંમત છે. પાછા આપણને એટલી જ ખબર છે દુઃખ છે, પાછળના ત્રણ સત્યની ખબર નથી, એટલે દુઃખી છે. દાદા મજાની વાત છે, આ તો ટાઈમ ઓછો છે, બાકી તમને સમજાવું ને. જો રામાયણનો રોલ કોઈ કરતા હોય બરાબર, સ્ટેજ પર શો ચાલતો હોય, એમાં સીતાનું હરણ થાય, રામ રડતા હોય સ્ટેજ ઉપર, એ હાચીને રડતા હોય ખોટીને રડતા હોય, સાચું બોલો? કેમ ખોટું રડતા હોય? એને ખબર છે સીતાનું હરણ ખરેખર થયું, એને ખબર છે આ તો ડ્રામા છે. ઉપરથી દેખાડે છે કરુણ ભાવ, ઉપરથી દેખાડે છે દુઃખ. દુઃખ દેખાય છે ખરું, પણ દુઃખી નથી. જોયું તમે દાદા? એમ અમે સંતો તપ કરીએ, વ્રત કરીએ, તમારી બધી પિંજણો સાંભળતા હોય વારંવાર, તો ઉપરથી અમે થોડા દુઃખી દેખાઈએ ખરા, પણ અંદરથી અમે દુઃખી. અમને ખબર છે આ દુનિયામાં તો આવું જ ચાલવાનું, સમજી ગયા તમે? અને તમે ઘણીવાર ઉપરથી એકદમ ટનાટન દેખાવ, પણ જો અંદર હાથ નાખો તો ભારેલો. આવું છે. બંને આચાર્ય મહારાજ, સંતો, બીજા ત્યાગી ગ્રહસ્થ, તે સહુના સુખને માટે અતિ હેતથી શ્રી હરિએ પોતે મને આ જ્ઞાન આપ્યું છે. આ હરિચરિત્ર રૂપી આ ગ્રંથ મારા હૃદયમાં પ્રગટ કર્યો છે. સાગરમાં વાત આવે છે, રઘુવીરજી મહારાજ, એમને ભગવાનના ચરિત્રોમાં અત્યંત પ્રેમ હતો. મહારાજ ધામમાં ગયા પછી એક જ સાધન હતું, ભગવાનના મીઠા મધુર મદ જેવા ચરિત્રો સાંભળવા. તૃપ્તિ જ ન થતી મહારાજશ્રીને. રઘુવીરજી મહારાજે પ્રેરણા કરી અને આધારાનંદ સ્વામીને કહ્યું કે મહારાજના તમામ ચરિત્રો આવરી લેતો એકાદ વિરાટ ગ્રંથ બનાવો. એ આચાર્ય મહારાજને પણ વંદન કરીએ જેમાં એમની પ્રેરણા હતી. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીએ દેહ રાખ્યો, શરીર ટકે એમ હતું નહીં, શરીરને રાખ્યું આ ચરિત્રો ગાવા માટે. ભક્તરાજ દાદા ખાચર જેવા ઉત્તમ ભક્ત સામે બેઠા, પછી તો મુક્તાનંદ સ્વામીનું મન કેવું ખીલ્યું હોય. એ જે રસથાળ તૈયાર થયો ને, એ હરિચરિત્રામૃત સાગર. આ લખવામાં કોઈ અનુક્રમ રહી શક્યો નથી. સ્વામી નિખાલસ ભાવે એકરાર કરે છે. હમણાં કાર્યાણીની લીલા હતી તો એક સાથે ત્રણ વર્ષની સ્વામી ટૂંકમાં વાત કરી દીધી. એટલે કોઈ ઇતિહાસકાર આ ગ્રંથને ઇતિહાસની દ્રષ્ટિએ મૂલવા જશે તો આમાં પ્રશ્નો થશે. જેમ કે લોયાની લીલા હરિચરિત્રામૃત સાગરમાં છે, પણ તિથિવાર એને મેચ કરવામાં આવે તો પ્રોબ્લેમ થાય છે. કારણ કે સ્વામી એકરાર કરે છે, અનુક્રમ રહી શક્યો નથી. જે લખાયું છે તે જ અનુક્રમ માનવાનું. કેમ જે મને શ્રીહરિએ જેવા ને જેમ ચરિત્ર દેખાડ્યા તેવા ને તેમ મેં લખ્યા છે, આમાં અનુક્રમ કઈ રીતે જળવાય? જેમ કોઈએ મહાયજ્ઞ આરંભ કર્યો હોય, પીરસવા માટે ગણાયને એટલા અપાર સાકરના લાડુ બનાવ્યા હોય, તેમ શ્રીહરિના ચરિત્રનો મહાયજ્ઞ મેં શરૂ કર્યો છે. ચરિત્રરૂપી લાડુ બનાવી દીધા છે. પંક્તિમાં ફરવાનું થાય ત્યારે આ લાડુ પહેલો બનાવ્યો, આ પછી બનાવ્યો, એમ કંઈ પીરસવાનું હોય? હે, અને એમ પીરસવા નીકળો તો ખાનારા બધા લાકડી લે કે નહીં દાદા? કે મૂકને હવે જે લાડુ તે લાડુ જ છે ને. ઇતિહાસકારોએ બાલની ખાલ ઉતારી છે. કરવાનું હતું એ ન કર્યું, ન કરવાનું જાજુ કર્યું છે લોકોએ. ભગવાન મળ્યા પછી, આ દિવ્ય સત્સંગ મળ્યા પછી, જે મહિમા પ્રધાન જીવો નહોતા ને, વ્યવહાર પ્રધાન જીવો હતા ને,
સાહિત્યની દ્રષ્ટિએ ને કાવ્યની દ્રષ્ટિએ ને ઇતિહાસની દ્રષ્ટિએ ને ફલાણી દ્રષ્ટિએ ને ભાષાની દ્રષ્ટિએ એ બધા ત્યાં ને ત્યાં પડ્યા રહ્યા. એટલા માટે તો કયું, પોથી પઢકર જગમુવા પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, ચતુરના ચાર બગડે, એવું લખ્યું દાદા. કહેવત છે, કેવી કેવી કહેવત છે, ચતુરના ચાર બગડે. એક ચતુર ડાયો માણસ, બુદ્ધિવાળો માણસ જતો હતો, એમાં એને રોડ પર કંઈક જોયું, ઊભો રહી ગયો, સામેથી બીજો ચતુર નીકળ્યો, એ આનું માથું ભાંગી એવો. બુદ્ધિવાળાને કોણ મળે, એ જ મળે ને, ડોક્ટરને ડોક્ટર મિત્ર થાય ને ભરવાડને ભરવાડ મિત્ર થાય. બીજો મળે, એ હું જોયે તું આ આ આના ઉપર નજર, એક પોદળો પડેલો, કે હું વિચારું છું આ પોદળો ગાયનો છે કે ભેંસનો. અરે મૂર્ખના સરદાર, અહીંયા વિચાર કરવાનો હોય. પેલો આનું માથું ભાંગી એવો હતો, એ કે મેં એવું સાંભળ્યું છે કે જેમાં વધારે ચિકાસ હોય ને દાદા, આ તો લેબોરેટરી ઉભી કરી આખી, હા, કે આપણે નક્કી કરીએ કે આ ગાયનો છે કે ભેંસનો છે. બોલો, એને ખરી વે શીરો બનાવો હશે દાદા ત્યાં. એમાં ત્રીજો આવ્યો, એ તો આનાથી ચડે એવો દાદા પાછો, એ કે શું કરો છો, તે કે એવું નહીં, અડવાથી ખબર ન પડે, એને સૂંઘો ને તો બરાબર ખબર પડે, આમાં આવી દુર્ગંધ હોય, આમાં આવી દુર્ગંધ હોય. એ ચર્ચા કરે બધા નાકેડાને સૂંઘે છે. ચોથો આવ્યો, એ કે ભાઈ તમારે પૂરેપૂરું જાણવું હોય ને તો અડવાથી ખબર ન પડે, સૂંઘવાથી ખબર ન પડે, એના માટે તો તમારે સમજી ગયા તમે બધા. ગામની વચ્ચે ઉભા ઉભા ચારે જણા ચમચીથી બોલો, સમજી ગયા તમે, ચતુરના ચતુરાઈ ચૂલે પડી, ધીક પડ્યો આચાર, તુલસી હરી કી ભક્તિ બિન ચારે વર્ણ ચમાર. ચતુરાઈ ચૂલે પડી દાદા, કેવું લખ્યું તુલસીદાસજી મહારાજ, બહુ દોઢાયા માણસો, તમે તો ઓછા મળો એવા બુદ્ધિના ખા માણસો હોય દાદા. હા, અમારા એક, જો કે હું વંદન કરું ધર્મસંઘના ગુરુજી, કેટલું ગંગાના પાણી જેવું પવિત્ર જીવન એ મહાપુરુષને હું આજે હૃદયથી યાદ કરું, જેમના દર્શન કર્યા, જેમની પાસે મેં સંસ્કૃત થોડું ઘણું, જેમનો ધર્મસંઘ સંસ્કૃત વિદ્યાલય વૃંદાવનમાં, દાદા કેવા વિદ્વાનો થયા એમના દીકરા, પણ ખબર નહીં એટલા બધા આ બુદ્ધિવાળા માણસ, એટલા તર્ક વિતર્ક એના મનમાં, તમે 5 મિનિટ બેસો ને તમને એમ થાય કે હું બોલે છે. એટલા માટે કહું છું ને, બુદ્ધિથી ભગવાન નથી મળતા. બલમ નો મે બુદ્ધેર નચ સુદૃઢ વૈરાગ્ય વિલસન નિજાત્મ જ્ઞાનસ્ય પ્રચુર નિયમાનામ અપિ વિભો વિમોક્તુમ સંસારાન નિરતિશયમ એકમ હિ બિરુદમ વિલોક્ય સ્વીયમ મામ ભવજલ નિધે રુદ્ધર વિભો. બુદ્ધિનું બળ નથી ચાલતું ત્યાં, સાધનનું બળ ત્યાં નથી ચાલતું, એક જ બળ ચાલે છે, કયું, શરણાગતિનું. હે પ્રભુ, જેવો તેવો તો પણ તારો છો. એક મહાપુરુષને જીવન સોંપવું, એનો અર્થ શું થયો, શું થયો એનો અર્થ, સોંપ્યા પછી બુદ્ધિ બંધ કરી દેવી, બુદ્ધિને આપણ છોડી દેવું એ મહાપુરુષની આગળ. આપણે સોંપી નથી શકતા, એ તો પ્રોબ્લેમ છે. આ પેલા ચતુરના ચાર બગડે એમ સોંપ્યા પછી આપણે કેટલું બધું વિચારી નાખીએ. બોલો, મને કીધું આમ, પેલા આમ કીધું તું, પેલા એ તો આમ કીધું તું, મારો મિત્ર આમ કહે છે, તો શું કરવું. લો, આ શું આવ્યું દાદા, તિર્ભોજ શું આવ્યું, આ બહુ સરસ સ્વામી કહે છે. જો આમાં અનુક્રમ નથી, આજે કેનારા વાતો કરનારા હરિચરિતામૃત સાગરના આધારે લોયાની લીલા એનો વિક્રમ સંવત એમાં થોડો તફાવત પડી ગયો છે, પણ સ્વામી કહે છે અનુક્રમ આમાં મહત્વનો નથી. કેમ જે બધા લાડુમાં ઘી સાકર એક સમાન નાખ્યા હોય, જેટલું ખાશે તેને તેટલી પ્રીતિ થશે, એમાં પહેલો બન્યો કે પછી બન્યો, પહેલો પીરસાણો પછી પીરસાણો, પહેલો ખવાણો પછી ખવાણો, એનું મહત્વ મારે મન નથી દાદા. એકદમ સાચી વાત કે ખોટી વાત દાદા, જે જેટલું ખાશે તેને તેટલી પ્રીતિ થશે, એટલો લાભ થશે, તેમજ આ ગ્રંથના ચરિત્રનું પણ જાણવું. કેમ જે આ ગ્રંથ અથથી ઇતિ સુધી, એટલે કે આરંભથી સમાપ્તિ સુધી તેવો જ છે, જેમાં મત્સર દોષ નહીં હોય તે બધાને આ ગ્રંથ ગમશે, જેના મનમાં મત્સર રૂપ દોષ હશે તેને આ ગ્રંથ ક્યારેય નહીં ગમે,
પણ જે ખરો હરિભક્ત હશે તેને માટે આ ગ્રંથ જીવનરૂપ થશે। કાવ્યનું જેટલું ચાતુર્ય હોવું જોઈએ તે આ ગ્રંથમાં એક પણ નથી। કાવ્યની દ્રષ્ટિએ ઘણા બધા ગ્રંથો લખાય। સ્વામી કે આ ગ્રંથ એવી રીતે મેં લખ્યો, આમાં કોઈ કાવ્યની કાવ્યનું ચાતુર્ય, બહુ સરસ અનુપ્રાસ અલંકાર સાહિત્ય છે। તમે જાણો છો કાવ્યના ઘણા બધા ચાતુર્ય છે, બરાબર, અલંકાર શાસ્ત્ર છે, લાલિત્ય શાસ્ત્ર છે, એ દ્રષ્ટિએ તમે જોશો એવું કંઈ નહીં મળે। પરંતુ શ્રીહરિના ચરિત્રનું ચાતુર્ય જેવું હોવું જોઈએ એવું અનેક સ્થળે અનેક પ્રસંગે આમાં જોવા મળશે। કાવ્યનું ચાતુર્ય નથી, શ્રીહરિના ચરિત્રનું ચાતુર્ય આમાં છે। એક જ ચિંતામણી હાથમાં આવે તો પણ તેનાથી કોઈ અધિક વાત નથી। જેના હૃદયમાં પરમ વિવેક હોય છે તે દરેક વાતને સવળી લે છે। એમ આ ગ્રંથ ચિંતામણી જેવો છે, વિવેકી માણસને સમજી શકશે। ઉન્મત્ત ગંગા નદી આટલી વાત સ્વામીએ લખી આ ગ્રંથ વિશે। આપણે પણ આ ગ્રંથ વિશે સાંભળી લઈએ, તમને ક્યારેક કોઈ તર્ક વિતર્ક કરે તો યાદ રાખજો સ્વામી અદ્ભુત આ ગ્રંથ લખ્યો છે, અદ્ભુત। વંદન કરવાનું મન થાય આધારાનંદ સ્વામીની એ દિવ્ય મહેનતને, પુરુષાર્થને। ઉન્મત્ત ગંગા નદી શ્રીહરિને અત્યંત વહાલી હતી। શ્રીહરિ બીજે ગમે તે સ્થળે જાય પણ ઉન્મત્ત ગંગાને નિત્ય યાદ કરતા, તેમજ ગઢપુરના હરિભક્તો પણ એવા હતા, શ્રીહરિને તેઓ નિત્ય સંભાળતા। શ્રીહરિ પણ જે જે ગામ જતા ત્યાં ગઢપુરના હરિભક્તોને વારંવાર યાદ કરતા। શ્રીહરિ અંતર્યામી છે, તેમાં એક રંચ માત્ર પણ ખામી નથી, તેથી જ તેઓ દેશકાળને અનુસરીને ચાલતા। દુર્મતી લોકો દેશકાળને જોઈ શકતા નથી। શુભ અશુભ દેશકાળ છે તે બંનેને શ્રીહરિએ પોતાના કબજામાં રાખ્યા છે। છતાં પણ શ્રીહરિ અનંત જીવોના હિતકર ચરિત્રો કરવા માટે મનુષ્યની રીતે ચાલે છે। જે સ્વયં સમર્થ હોય તે જે જે કાર્ય કરે તેમાં તેનો દોષ કોઈ ગણે નહીં। જે સમર્થ હોય છે તેને સૌ મદદ કરે છે, ઠેક ઠેકાણે બધે આવું જ હોય છે। શ્રીહરિથી વધારે કોઈ સમર્થ છે જ નહીં। જે શ્રીને નિયમનમાં કોઈ નથી કે જે શ્રીહરિને નિયમનમાં રાખી શકે। શ્રીહરિ ક્યારેય નિયમમાં ચાલે છે અને ક્યારેક તો પોતાના ધાર્યા પ્રમાણે ચાલે છે, કારણ કે બધાના માલિક એ છે, એના માલિક કોઈ નથી શ્રીહરિના। પરંતુ શ્રીના બધા જ ચરિત્રો મોક્ષદાયી છે, તેમાં રંચ માત્ર પણ ભૂલ નથી। શ્રીહરિ સર્વ પ્રકારે નિર્દોષ છે, તેમને કોઈનો સંગ લાગતો નથી, તેઓ નિસ્સંગ છે। એક નાની વાત વાંચી લઈએ, હા, જે ભક્ત પોતાને દોષયુક્ત માને છે અને ભગવાનને અત્યંત નિર્દોષ સમજે છે, આપે જને જન દોષ સહિતા, પોતાને દોષયુક્ત માને, આપે જને જન દોષ સહિતા, હરિકુ સમજે અતિ દોષ રહેતા। જે ભક્ત પોતાને દોષયુક્ત માને, ભગવાનને અત્યંત નિર્દોષ સમજે અને બીજા હરિભક્તોને પણ નિર્દોષ સમજે, તેના બધા દોષનો નાશ થઈ જાય છે। વચનામૃત પ્રથમનું 58મું એમાં પણ આ જ વાત છે। છેલ્લો પ્રશ્ન, પોતાને દોષયુક્ત માને, સંતો ભક્તોને મહારાજને દોષ મુક્ત માને, એના બધા દોષ ટળી જાય। વચનામૃતમાં મહારાજ કે કૂતરા જેવો કામી હોય, ભગવાન અને સંતને જો નિષ્કામી જાણે તો પોતે કેવો થઈ જાય, નિષ્કામી થાય। વિચાર તો કરો, આ શ્રીજી મહારાજની વાત તો આપણે જીવનમાં ઉતારીએ અને આજે સારા સંતો ભક્તો નિર્દોષ હોય, નિષ્કામી હોય, નિસ્વાદી હોય, એના ઉપર લોકો કેવા આક્ષેપો નાખતા હોય, કેવી કેવી વાતો કરતા હોય। સમાજમાં કોઈને છોડ્યા નથી, ભગવાન રામને છોડ્યા નથી। સાવધાન થઈએ, નિંદા કરીએ પણ નહીં અને નિંદા સાંભળીએ પણ નહીં। થાય તો સારું બોલીએ, થાય તો સારું સાંભળીએ, નકર ખબરદાર થઈને કહી દઈએ, ભાઈ તારી વાત સંભળાશે નહીં, સારી વાત હોય તો કર। આ શાસ્ત્રો તમે સાંભળો, શ્રીહરિ આવી વાતો રોજ કરતા, કેમ જે સર્વેને મોક્ષનું દાન દેવા તો મહારાજ પ્રગટ થયા છે। પોતાને આશરે જે જન આવે તે નિજજન ઉપર શ્રીને અતિશય હેત હતો, આવી રીતે કોઈક દિવસ સાંભળી, આવી રીત કોઈ દિવસ સાંભળી નથી। કોઈ પણ જાતિમાં જન્મેલો હરિભક્ત હોય તે જ્યારે ભૌતિક શરીર છોડે તેને દિવ્ય દેહ આપીને પોતાના અક્ષરધામમાં લઈ જાય છે, કોઈ વિલંબ કરતા નથી। શ્રીહરિના વચનમાં ભક્ત જેવો તત્પર થઈને વર્તતો હોય તેને તેવા વિમાનમાં બેસાડીને તે પ્રમાણે દિવ્ય લોકની પ્રાપ્તિ આપે છે, તે પ્રમાણે શ્રીહરિ તેને અગણિત ખાનપાન આપે છે અને તે પ્રમાણે તેને માન આપે છે, તેમાં ક્યારેય ઘટાડો કરતા નથી। શ્રીહરિની પાસે સચોટ નીતિ રહી છે,
જેમ કે જેવો રસ હોય એવો ઓડકાર આવે, જેવું બીબું હોય એવો આકૃતિ બને, એમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત થતો નથી. તેમજ શ્રીહરિ જે ભક્ત જેવી પાત્રતાવાળો હોય તેને તેવા ખાન પાન અને માન અને દિવ્યલોકની પ્રાપ્તિ કરાવે છે. ભગવાન કે યા દેર હે અંધેર નહીં, યસ્માચ એન ચ યદાચ યથાચ યચ્ચ યાવચ્ચ યત્રચ. કેવું સરસ લખ્યું શાસ્ત્રમાં, જેણે જ્યાંથી જેવી રીતે જેટલું જે કઈ કર્યું છે તેને ત્યાંથી તેવી રીતે તેટલું તે પ્રમાણમાં મળવાનું. બોલો, ભગવાનનો ન્યાય એવો જબરજસ્ત. એક છેલ્લી વાત સંભળાવી દો દાદા, બહુ અદભુત આપણા શાસ્ત્રોની બધી વાતો છે ને. એક ભરવાડ ઢોરા ચરવા રોજ નીકળે, નાના ગામડામાં રહે, ઢોરો લઈને લાંબે દૂર સુધી જાય. બે ચાર પાંચ ગામ પછી એક મોટું ગામ આવે, એ ગામમાં જાજી દુકાનો, વેપાર મોટો, ત્યાં એક વેપારીની દુકાન. એ વેપારીની દુકાનેથી એ રોજ ગોળ ખરીદે, ખાંડ ખરીદે, ટૂંકમાં કરિયાણાની દુકાન, જે કંઈ જરૂરી હોય વસ્તુ લે. ગોળ કે ખાંડની વધારે જરૂર પડે, બીજું તો જૂના સમયમાં કંઈ વાપરતા નહીં. કિલો ગોળ લે, રોજ ત્યાંથી નીકળવાનું, ગોળ કે ખાંડ જે જરૂર પડે ત્યાંથી લેવાનું. આમ કરતાં કરતાં એક દોઢ વર્ષ થયો, પેલા વેપારીએ કહ્યું, તમે આટલા બધા ઢોરો રાખો છો, ચોખ્ખું ઘી શું કરો છો? આણે કહ્યું, ભાઈ ગામના માણસોને જોઈએ, અમે વેચીએ છીએ. વેપારી કીધું, મને પણ એક કિલો ઘી આપજો ને. કિલો ઘી આપ્યું, વેપારીને ગમ્યું, સારું લાગ્યું. બીજે દિવસે ફરી મગાવ્યું, ત્રીજે દિવસે મગાવ્યું, ચાર પાંચ દસ પંદર દિવસ મગાવ્યું. પંદર દિવસ પછી વેપારી હતો ને, વિચારવાન હતો ને, બુદ્ધિમાન હતો ને, એનેથી જોખું તો ખરો. એને ઘી જોખ્યું, કિલો ન થયું, 800 ગ્રામ થયું. અને આનો મગજ એવો ગયો, કોર્ટમાં કેસ કર્યો. ભરવાડને બોલાવ્યો, પહેલી વાર બિચારો હતો, પહેલી વાર કોર્ટ જોઈ એને તો, પોલીસ બોલાવા આવ્યા, ડરી ગયો, કંપી ગયો, કોર્ટમાં હાજર થયો. શું બાબત છે? કોર્ટમાં ગયા પછી ખબર પડી, આણે દાવો કરેલો કે આ માણસે મારી સાથે ચીટિંગ કર્યું છે. કિલો ઘી એની પાસેથી લઉં છું, કિલો ઘીના પૈસા આપું છું, અને ઘી મેં આજે જોખ્યું, 800 ગ્રામ નીકળ્યું, આ ઘી છે, જોખી લો. ભરવાડ બિચારો ઢગાઈ ગયો. ભરવાડે કહ્યું, સાહેબ અમે તો ગામડાના માણસો, અમારી પાસે કંઈ જોખવાનું સાધન ન હોય, કાટલા ન હોય, બીજું કંઈ ન હોય. હું દરરોજ આ સાહેબને ત્યાંથી જ ખાંડ અને ગોળ લઉં છું, કિલો જ લઉં છું, અને એમને ત્યાંથી લીધેલું ગોળનું ને ખાંડનું કિલો કિલોનું પેક પડીકું મારા ઘરે એવું ને એવું પડ્યું છે પેક કરેલું, એને ત્રાજવા ઉપર મૂકીને હું આ ઘી જોખું છું. હું 2 વર્ષથી આવું કરું છું. હવે તમે તપાસ કરો, 800 ગ્રામ ઓછું મેં એને આપ્યું છે કે એણે મને આપ્યું છે. હવે તમે કહો, 15 દિવસનો હિસાબ કરવો છે, 2 વર્ષનો હિસાબ કરવો છે? કેવું ભગત, હે? ખુદા કે યહાં દેર હે લેકિન અંધેર નહીં. ભગવાન જે હિસાબ ચૂકતે કરે છે ને દાદા, એની સત્ય ઘટનાઓ ક્યારેક તમને કહીશ. 2 દિવસ પહેલા જ નીચે ગીતા પ્રેસ ગોરખપુરનું એક પુસ્તક વાંચતો હતો, શું ભગવાનનો નિર્ણય હોય છે. કોઈ બહુ સરસ લખ્યું છે, છેત્રીને જશો ક્યાં મારા ભાઈ, છેત્રીને જશો ક્યાં મારા ભાઈ, નીચે વાળો છેતરાય છે, ઉપર વાળો નહીં. ક્યાં જશો છેત્રીને? માટે ક્યારેય કોઈક આપણી સાથે, દાદા ગુરુજીનું સૂત્ર હતું, દાદા ગુરુજીનું સૂત્ર ગુરુજી વારંવાર અમને સંતોને સભામાં કહે, આપણને કોઈ છેતરી જાય તો છેતરાઈ જવું, પણ આપણી નીતિ તો કોઈને છેતરવાની હોવી જ ન જોઈએ. જેથી આપણે બીજાને છેતરીશું તેથી મહારાજ આપણી જોડે નથી રહેવાના. કોઈક આપણને છેતરી જાય, હશે છેતરી ગયો, ગયા જન્મનું બાકી હશે તો આ જન્મે લઈ ગયો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પુરમાં લેખકે નિજ અનુભવ કહી હરિચરિત્ર ચિંતવનથી જ મોક્ષ બતાવ્યો એ નામે 73મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.